ચલો આપણે અંગ્રેજી વિષયમાં એબીસીડીમાં એ ટુ ઝેડ શીખીશું. એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફેન, જી ફોર ગન, એચ ફોર હેન, I for inkpot, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for ox, P for pen, Q for quill, R for rat, S for sun, T for top, U for umbrella, V for vulture, W for watch, X for Christmas tree, Y for yak, Z for zebra. જો બાળકો આપણે આવી રીતે હવે એબીસીડી બીજી વખત બોલીશું. A for apple, B for bat, C for cat, D for dog, E for elephant, F for fan, G for gun, H for hen, I for inkpot, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for ox, P for pen, Q for quill, R for rat, S for sun, T for top, U for umbrella, V for vulture, W for watch, X for Christmas tree, Y for yak, Z for zebra. જો બાળકો આવી રીતે તમને A to Z, ABCD બે વખત લખવાની છે. હવે આપણે સરખા અંગ્રેજી મૂળાક્ષર લીટી દોરીને જોડવાનું છે. સામે મૂળાક્ષર લખેલા છે એની સામે બીજા મૂળાક્ષર લખેલા છે તે જોડવાનું છે. તો અહીંયા A for apple, B for bat, C for cat અને D for dog ચાર મૂળાક્ષર લખ્યા છે. એવી રીતે અહીંયા સામે પણ આપણે ચાર મૂળાક્ષર લખ્યા છે. એ પ્રમાણે આપણે સામેનો મૂળાક્ષર અહીંયા જોડવાનો છે. તો પહેલું શું છે? A for apple. તો એપલ આ લાઈનમાં ક્યાં છે? આ રહ્યો. તો આપણે હવે એને એ જોડે જોડવાનું છે. એ ફોર એપલ જોડ્યો. હવે અહીંયા શું છે? બી ફોર બેટ. તો હવે બી બીજો બી સામે ક્યાં લખેલો છે? આ રહ્યો. તો આપણે બીને બી સાથે જોડીશું. બરાબર બાળકો, ખબર પડે છે હું કેવી રીતે જોડું છું? એવી રીતે તમારે પણ જોડવાનું છે. હવે આ શું છે? સી ફોર કેટ. તો અહીંયા સામે આ રહ્યો સી. તો આપણે સી જોડે સીને સામે જોડીશું. હવે અહીંયા ડી ફોર ડોગ. અહીંયા ડી ફોર ડોગ છે. તો અહીંયા ક્યાં છે ડી? આ રહ્યો. તો આપણે એને ડી જોડે જોડીશું. ડીને ડી સાથે જોડ્યું છે. આવી રીતે તમારે પણ અહીંયા મૂળાક્ષર લખીને સામે બીજા મૂળાક્ષર લખીને આવી રીતે લીટી દોરીને જોડવાનું છે. એક જ લીટી દોરવાની, ડબલ લીટી દોરવાની નહીં, વ્યવસ્થિત લીટીઓ દોરવાની અને વ્યવસ્થિત કરવાનું. ચલો બાળકો, હવે આપણે બીજું શીખીશું. અંગ્રેજી મૂળાક્ષર યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. તો આમાં આપણે સામે મૂળાક્ષર જોડવાના હતા, હવે આમાં અહીંયા આપણે
मूळाक्षर लखेला छे अने एनी सामे चित्र दोरेला छे। देखाय छे बाळकोने? हाँ, आवी रीते चित्र दोरेला छे तो आपणे एमां चित्रो मूळाक्षरनी सामे चित्र जोड़वाना छे। आ शुं छे? जे फॉर जग। तो अहींया आपणे जग क्यां छे? आ रह्यो। तो आपणे जे ने जग साथे जोड़ीशुं, जे फॉर जग थाय एटले जे जे साथे जोड़वानुं। हवे आ शुं छे? के फॉर काइट। तो अहींया काइट क्यां दोरेली छे? आ रही। तो आपणे के ने काइट साथे जोड़ीशुं। જોડાઈ ગઈ બાળકો? આવી રીતે સરસ લીટી દોરીને જોડવાનું છે। હવે આ શું છે? એ ફોર એપલ। તો એપલ ક્યાં છે? અહીંયા જુઓ તો એપલ શોધવાનો છે। આ રહ્યો। તો એપલને એ સાથે જોડવાનું છે। આવી રીતે લીટી દોરીને જોડવાનું છે। હવે આ શું છે? બી ફોર બેટ। તો બેટને બીને બેટ સાથે જોડવાનું છે। આવી રીતે આપણે આગળના પાના ઉપર એબીસીડી લખવાની, બીજા પાના ઉપર મૂળાક્ષર સાથે મૂળાક્ષર જોડવાના છે, અને આ પાના ઉપર અંગ્રેજી મૂળાક્ષર યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાનું છે। આવી રીતે સામે મૂળાક્ષર લખવાના અને અહીંયા સરસ ચિત્રો દોરીને જોડવાનું છે। તો લેસનમાં પણ તમારે આવી રીતે લખવાનું છે, વ્યવસ્થિત અને સરસ લેસન કરવાનું છે બાળકો, બરાબર ને બાળકો? ચલો, ગુડ બાય।